કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર કેન્દ્રમાં હશે, ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ 23મી મે પછી માજી વડાપ્રધાન કહેવડાવશે. માત્ર બેરોજગારી નહીં, કિસાન, ખેતમજૂર, આદિવાસી, દલિત, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગ, આજે બે છેડા આવક અને જવક ના મળતા નથી ત્યારે તમામ વર્ગ દુઃખી છે અને એના માટે કોઈ જવાબદાર હોય તો કેન્દ્ર અને ભાજપના નેતૃત્વવાળી સરકાર છે અને એમની નિષ્ફળતાઓને છુપાવવા માટે હવે રાષ્ટ્રવાદની વાત કરે છે અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ લેવા માટેનો પ્રયત્ન કરે છે. તેને જ્યાં સુધી આજે ટ્વિટર ઉપર મેં વાત કરી છે, આખર તો કોઈ અધિકારી એની ફરજ અદા કરતો હોય તો જે કંઈક વીવીઆઈપી હશે, જેડ પ્લસ કેટેગરી હશે, એની સુરક્ષા માટે અદા કરતો હોય. કારણ કે માત્ર કોઈ કે પ્રાઇમ મિનિસ્ટર અથવા વીવીઆઈપી જેડ પ્લસ છે એના હેલિકોપ્ટર કે એની બીજી વસ્તુ જો ચેક જ નહીં કરવાના હોય તો એને સુરક્ષાને પણ ખતરો ઊભો થતો હોય છે. 2002 થી 2004માં સોનિયાજીના પણ હેલિકોપ્ટરો ચેક કર્યા અને જ્યારે કે એક બોક્સ જાય છે ત્યારે એમાં શું છે એનો સંતોષકારક જવાબ પણ જો નહીં મળે તો અધિકારીની ફરજ છે કે અધિકારીને એપ્રિશિએટ કરવાના બદલે જો એને સસ્પેન્ડ કરવામાં આવે તો માનું છું ત્યાં સુધી જે કંઈક વે વીઆઈપી છે, જેડ પ્લસ કેટેગરીના લોકો છે, એની સુરક્ષા માટે પણ ભવિષ્યમાં ખતરો.